અવયવીકરણ એટલે શું પદાવલીનું અવયવીકરણ કરવું એટલે તેના અવયવોને ગુણાકારના રૂપમાં લખવા આ અવયવો સંખ્યા ચલ કે પદાવલી હોઈ શકે છે ઉદાહરણ અહીંયા છે સામાન્ય અવયવની રીત સામાન્ય કઈ રીતે કાઢવા એની વાત છે ત્રણ એક્સ વત્તા છ ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા એક્સ છ બરાબર બે ગુણ્યા ત્રણ છ બરાબર બંને પદમાં સામાન્ય અવયવ તો આપણે જોઈ શકીએ છીએ ત્રણ બંને પદમાં સામાન્ય અવયવ છે ત્રણ એક્સ વત્તા છ બરાબર ત્રણ ત્યારબાદ બંને કૌશમાંથી જે અવયવો રહી ગયા છે એક્સ વત્તા બે ત્રણ એક્સ વત્તા છ બરાબર ત્રણ કૌશમાં એક્સ વત્તા બે આપણને અવયવો મળે છે હવે આપણે પદોની પુનઃ ગોઠવણી દ્વારા અવયકરણની વાત કરીશું પદાવલીના અવયવો મેળવવા આપેલા પદોના સ્થાનમાં ફેરફાર કરવાથી અવયવીકરણ સરળ બનાવી શકાય છે આ પ્રક્રિયાને પદોની પુનઃ ગોઠવણી કહે છે ઉદાહરણ છ એક્સ વાય ઓછા ચાર વાય આ બે પદમાંથી આપણે સામાન્ય કાઢીશું તો ટુ વાય કૌશમાં ત્રણ એક્સ ઓછા બે ત્યારબાદ વધતા છ ઓછા નવ એક્સમાંથી સામાન્ય કાઢીશું તો આપણને મળશે વધતા ત્રણ કૌશમાં બે ઓછા ત્રણ એક્સ અહીં આપણે જોઈ શકીએ છીએ બંને કૌશ સમાન નથી માટે પદોની પુનઃ ગોઠવણી કરવી પડશે આપણે પદોને ગોઠવીએ છીએ ફરતી છ એક્સ વાય ઓછા ચાર વાય ઓછા નવ એક્સ આપણે ઉપર વધતા છ ઓછા એક્સ હતા અહીંયા ઓછા નવ એક્સ કરેલ છે હવે એનું સામાન્યકરણ કરીશું પ્રથમ બે પદમાંથી સામાન્ય મળશે આપણને ટુ વાય કૌશમાં ત્રણ એક્સ ઓછા બે બીજા બે પદમાંથી આપણને સામાન્ય મળશે ઓછા ત્રણ કૌશમાં ત્રણ એક્સ ઓછા બે અહીં આપણે જોઈએ છીએ તો બંને કોષમાં સરખું સામાન્ય મળે છે આપણને માટે ત્રણ એક્સ ઓછા બે અને બીજા કોંશમાં બે વાય ઓછા ત્રણ આમ આપણે આ રીતે એના અવયવ પાડી શકીએ છીએ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ ચાર રીતના અવયકરણ જોવાના છે અહીં ચાર રીતો આપેલી છે આપણે વિશે ચર્ચા કરીશું ઉદાહરણ દસ એક્સ વત્તા પચીસ અહીં ત્રણ પદો છે પ્રથમ અને ત્રીજું પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચે વત્તાની નિશાની છે અહીં આપણે નિત્યસમ એકનો ઉપયોગ કરીશું તેથી એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગવાળું રૂપ લઈશું આપણે જેનો જવાબ આપણને એ વત્તા બીનો વર્ગ મળશે આપણી સંખ્યા હતી એક્સ વર્ગ વત્તા દસ એક્સ વત્તા પચીસ અહીં આપણે તેને નિત્યસમના સ્વરૂપમાં ગોઠવેલું છે હવે આપણને એનો અવયવ મળશે એક્સ વધતા પાંચ કૌશનો વર્ગ આપણે બીજું એક ઉદાહરણ જોઈશું ચાર પીનો વર્ગ ઓછા સોળ પી વધતા સોળ અહીં ત્રણ પદો છે પ્રથમ અને ત્રીજું પદ પૂર્ણવર્ગ છે અને વચ્ચે ઓછાની નિશાની છે અહીં આપણે બે નંબરનો નિત્યક્ષમ છે એનો ઉપયોગ કરીશું તેથી એનો વર્ગ ઓછા ટુ એ બી વધતા બી વર્ગ વાળું રૂપ છે જેનો જવાબ આપણને એ ઓછા બી નો વર્ગ મળશે માટે ચાર પીનો વર્ગ ઓછા સોળ પી વધતા સોળ બરાબર આ રીતે આપણે ગોઠવી શકીશું એને અને આપણને જવાબ ટુ પી ઓછા ચારનો વર્ગ મળશે તે ઉદાહરણ જોઈશું આપણે એની ચાર ઘાત ઓછા બસો છપ્પન અહીં બે પદો છે આપણે ત્રીજા નંબરના નિત્યસનમાં જોઈશું એનો વર્ગ ઓછા બીનો વર્ગ બરાબર એ વધતા બી એ ઓછા બી ત્રણ નંબરના નિત્ય ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું એનો વર્ગ ઓછા બસો છપ્પન છે તો પહેલાં આપણને આ રીતના વયો મળશે એ વર્ગ ઓછા સોળ અને એ વર્ગ સોળ આ રીતના વયો મળ્યા અહીંયા જોઈએ તો પ્રથમ એ વર્ગ ઓછા સોળ છે એના પણ આપણે ઉપર નિત્યસમ ત્રણ મુજબ અવયવ પાડી શકીએ છીએ તો આપણે તેના અવયવ પાડીશું તો એ ઓછા ચાર અને એ વત્તા ચાર જે એ વર્ગ ઓછા સોળના અવયવ છે અને એ વર્ગ વત્તા સોળ આમ આ રીતે આપણે તેના અવયવ પાડી શકીએ છીએ હવે આપણે એક્સ વધતા એ અને એક્સ વધતા બી પ્રકારના અવયવો જેને એક્સ વર્ગ વધતા પીએક્સ વધતા ક્યુ સ્વરૂપના અવયો પણ કહી શકીએ છીએ ઉદાહરણ છે ઝેરની બેગાત ઓછા ચાર જળ ઓછા બાર અહીં આપણે નિત્યસમ ચારનો ઉપયોગ કરીશું કારણ કે જે પ્રથમ પદ છે એ વર્ગ છે પરંતુ જે છેલ્લું પદ બાર છે એ પૂર્ણ વર્ગ નથી તો નિત્યસમ ચારમાં આપણે એક્સનો વર્ગ વધતા કૌશમાં એ વધતા બી એક્સ વધતા એ બી જેનો જવાબ આપણને એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી મળશે અહીં એ બી બરાબર ક્યુ અને એ વત્તા બી બરાબર પી એ આપણે કરવું પડશે કે માઇનસ બારના એવા અવયવ પાડવાના છે કે જેથી તેનો સરવાળો આપણને ઓછા ચાર મળે અહીં ક્યુ બરાબર માઇનસ બાર છે તો એના અવયવ આપણે ઓછા છ ગુણ્યા બે પાડીએ છીએ પી બરાબર માઇનસ ચાર એટલે કે મળે માટે ઓછા છ વત્તા બે કે જેનો જવાબ આપણને ઓછા ચાર મળશે આ સ્વરૂપને આપણે ગોઠવીશું તો જેડ વર્ગ ઓછા છ જેડ વધતા ટુ ઝેડ ઓછા બાર પ્રથમ બે પદમાંથી સામાન્ય કાઢીશું તો આપણને ઝેડ કૌશમાં ઝેડ ઓછા છ મળશે બીજા બે પદમાંથી સામાન્ય કાઢીશું તો વધતા બે સામાન્ય કાઢતા કૌશમાં આપણને ઝેડ ઓછા છ મળશે આમ બંને પદમાં ઝેડ ઓછા છો એ સામાન્ય મળશે અને ઝેડ વત્તા બે એમ આપણો જવાબ ઝેડ ઓછા છ અને બીજા કોશમાં ઝેડ વત્તા બે